કેમ છો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 નું વિષય જ્ઞાન પ્રકરણ 5 સજીવોના પાયાનો એકમ જે કોર્સ છે એ વિશે વાત ચાલી રહી હતી. આપણે બીજા પાર્ટમાં શું શીખવાના છીએ, કોષ કેન્દ્રની શરૂઆત કરીશું, કોષરસ લઈશું, કોષીય અવિકાઓ લઈશું, અંતઃકોષરસ 4 અને છેલ્લે કોષીય વિભાજન સુધીનો આ ટોપિક્સનો અહીં અભ્યાસ કરીશું. સાથે સાથે વર્ગમાં જે 17 પ્રશ્ન ચલાવવાનો છું ના જવાબ તમારો હોમવર્ક રહેશે. તો પ્રશ્ન છે, કોષકેન્દ્ર કોને કહે છે? ડીએનએ નું પૂરું નામ આપો. રંગસૂત્રો શેના બનેલા હોય છે? જનીન એટલે શું? ન્યુક્લિઓઇડ એટલે શું? આદિ કોષકેન્દ્રીય કોષ કોને કહે છે? શું કોષકેન્દ્રીય કોષ કોને કહે છે? અંતઃકોષરસ જાતના પ્રકારો જણાવો. રિબોસોમ્સ કોને કહે છે? પ્રોટીન શોષણ કઈ અંગિકામાં થાય છે? લાઇસોસોમ્સ ને આત્મઘાતી કોથળી શા માટે કહે છે? આની સુધી પૂછાઈ શકે, બરાબર છે? જે અહીં પ્રશ્ન છે, કણાસૂત્રની કોષનું શક્તિઘર કે પાવર હાઉસ શા માટે કહે છે? એ પણ અહીં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આ પ્રકારના પ્રશ્નો જે ખૂબ અગત્યતા ધરાવતો હોય એને બરાબર સાથે પકાર કરશો. એટીપી નું પૂરું નામ આપશો. કોષ કયા પ્રકારના વિવિધ કાર્ય કરે છે? કોષ વિભાજન એટલે શું? સમ વિભાજન એટલે શું? અને છેલ્લે અર્ધીકરણ એટલે શું? આ પ્રશ્ન છે એના જવાબ તમારે જે સમજૂતી આપી છે એમાંથી શોધવાના છે. લઈ લો તમારું પાઠ્યપુસ્તક હાથમાં, પેન્સિલ, બોલપેન અને નોટબુક. જ્યારે હું સમજાવી રહ્યો છું અને તમને જવાબ મળશે કે અંડરલાઈન કરવાનું ભૂલશો નહીં. તો શરૂઆત કરીએ કોષ કેન્દ્રથી. કોષ કેન્દ્ર ની સમજૂતિ તમારા પાઠ્યપુસ્તકના પાન નંબર 61 પર આપેલી છે, બરાબર સમજી લેજો. જેને ઇંગ્લિશમાં ન્યુક્લિયસ કહે છે. આપણે ડુંગળીના પટ્ટીનો હુંડરની આસ્થા પણ યાદ આવશે. છાલ પર આયોડિન નું દ્રાવણ મૂકી અને જયારે આપણે જોશું તો ડુંગળીના પટ્ટલ ઉપર આયોડિન નું ટીપું મૂક્યા વિના જો પ્રયત્ન કરીશું તો આપણે જે અંગિકાઓ છે કોષમાં રહેલા જે કોષ કેન્દ્ર કોષરસ અને કોષ કેન્દ્ર દિવાલ એટલે કે પટલ એને બરાબર સમજી શકીશું નહીં. તો એને આચ્છાદિત કરવા માટે અભિરંજક તરીકે મિથિલિમ્બ્યુ, આયોડિન કે સેફ્રેનિન અભિરંજક તરીકે મૂકવું જોઈએ, જેથી કોષને નિકાઓ ઉપસી આવે. તમે સાથે અવલોકન કરી શકો. તેઓના રાસાયણિક બંધારણ અનુસાર કોષના ભિન્ન દેશોમાં રંગની ભિન્નતા પ્રાપ્ત થાય છે, માટે આપણે એને અભિરંજિત કરીએ છીએ, બરાબર છે? અભિરંજિત કરવાનું કારણ એ છે. ત્યાર પછી આગળ જઈને કાચની સ્લાઇડ લઈશું. તેના પર એક ટીપું મૂકીને આઈસ્ક્રીમની ચમચીનો ઉપયોગ કરી તમારા હલકા હાથ વડે ગાલની અંદરની સપાટી જ્યારે આપણે ઘસીશું અને પછી એ ચમચીમાં જે પદાર્થ આવે છે તેને સ્લાઇડ પર લઈ એને અભિરંજિત કરી, સેફ્રેનિન છે અથવા આયોડિન છે કે મિથિલિમ્બ્યુ છે, અને પછી જ્યારે અભિરંજિત કર્યા પછી જ્યારે એ સ્લાઇડ છે એને માઇક્રોસ્કોપમાં જોશું તો આપણે આપણા ગાલની જે કોષની રચના છે એનો અભ્યાસ ખૂબ સારી રીતે કરી શકીશું. હવે જ્યારે આપણે અભ્યાસ કરીશું ત્યારે પ્રત્યેક કોષની મધ્યની મધ્યમાં નજીક બિંદુ જેવી રચના જોવા મળશે. આ સંરચનાને કોષ કેન્દ્ર કહે છે. તમે આ રચનાને ખૂબ સારી રીતે ઓળખો જ છો. એક્ઝામ્પલ ફોર આપણે એક ડુંગળીના કોષની વાત કરી રહ્યા છીએ, કાળા કોષ છે, ડુંગળીના કોષ છે. તો જ્યારે હું આ વાત કરી રહ્યો છું ત્યારે આજે ઘાટો પાર છે એ કોષ કેન્દ્ર છે. એમાં આગળ જઈ કોષ કેન્દ્ર વિશેની વાત આપણે કરવાની છે. કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, બે સ્તર ધરાવે છે, તેને કોષ કેન્દ્ર પટલ કહીશું. કોષ કેન્દ્ર પટલ છિદ્રો ધરાવે છે જે કોષ કેન્દ્રની બહારના દ્રવ્યોને તેની અંદર વહન કરાવે છે. આ એનું કાર્ય છે જે પરિવહન કોષરસ તરફ દર્શાવે છે. કોષ કેન્દ્ર રંગસૂત્ર
સૂત્રો ધરાવે છે માત્ર કોષ વિભાજન દરમિયાન જ તેઓ સળિયા જેવા આકારના થઈ જાય છે રંગસૂત્રો આનુવંશિકતા માટેના લક્ષણોની માહિતી પિતૃ તરફથી તેની પછીની પેઢીમાં ડીએનએ ના મૂળના સ્વરૂપમાં ધરાવે છે બરાબર સમજી લેજો માહિતી ધરાવે છે ડીએનએ ના કાર્યકારી ટુકડાને જનીન તરીકે ઓળખે છે કોષ વિભાજન ન થતું હોય ત્યારે ડીએનએ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે હોય છે આ રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રમાં પરિણમે છે એટલે કુછ જેવી રચના જોવા મળે છે તો અહીંયા તમારા કોષ વિભાજન કોને છે એની સમજૂતી જોઈ લીધી એટલું પૂરું ના પણ જોઈ લીધું રંગસૂત્રો શેના ભરેલા છે એ પણ જોઈ લીધું જનીન એટલે શું એ પણ આપણે સમજી લીધું ત્યાર પછી આગળ વિશે પાંચમા ક્વેશ્ચન તરફ આગળ વધી રહ્યા છીએ કોષીય પાચનના કોષ ક્ષેત્ર મુખ્ય ભૂમિકા ભજવે છે તે ક્રિયા કે જેના દ્વારા એક કોષ વિભાજન પામીને બે નવા કોષનું નિર્માણ કરે એક્ઝામ્પલ ફોર આપણે અમીબાનો અમીબા લઈએ એ કોષ જીવ છે એને કોઈ ચોક્કસ આકાર નથી આ છે અમીબા કોષ એમ સમજી લઈએ એસે અમીબા તો આ અમીબા છે એ એકમાંથી બે સ્વરૂપમાં ક્યારે તેનું કોષ કેન્દ્ર છે કોષ કેન્દ્ર બરાબર છે એક કોષ કેન્દ્ર બે ભાગમાં વહેંચાઈ જશે અને બાળ નવા અમીબા છે અસ્તિત્વ ધરાવશે કોષ કેન્દ્ર બે ભાગમાં વહેંચાઈ જાય છે આ આપમેળે શક્ય બને છે આ રીતે અમીબામાં પ્રજનન થતું હોય છે તો એ કીધું કે સ્વયંવર્તી પ્રજનન છે બરાબર કોષીય પ્રજનનના કોષ કેન્દ્ર મુખ્ય ભૂમિકા ભજવે છે તે ક્રિયા કે જેના દ્વારા એક કોષ વિભાજન પામીને બે નવા કોષોનું નિર્માણ થાય છે બે નવા અમીબા ઉત્પન્ન થાય છે કોષની રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા કોષનો વિકાસ થાય છે અને તે પરિપક્વતા તરફ આગળ વધે છે માટે પણ તે અગત્યનો ભાગ ભજવે છે આ રીતે કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે બે ક્રિયા જેવા કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી લીધે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ અસ્પષ્ટ હોય છે આ અસ્પષ્ટ કોષ કેન્દ્ર પ્રદેશ માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે જેને ન્યુક્લિઓઇડ કહે છે તો ન્યુક્લિઓઇડ કોને કહે છે એ પણ આપણે જોયું આવા સજીવોની જેમ કોષમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય તેમને આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે આપણે ઓળખીએ છીએ નવ કોષે નામી ગયો આદિ કોષ કેન્દ્રીય કોષ કોને કહે છે એ પણ જોયું પ્રો એટલે પ્રાથમિક અને કેરિયોન એટલે કે કેરિયોન એટલે ન્યુક્લિયસ કોષ કેન્દ્ર પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતો એમાં સંપૂર્ણ અંગિકાનો વિકાસ જોવા મળતો હોય તેવા કોષ જે સજીવોમાં કોષો કોષ કેન્દ્ર પટલ ધરાવે તેને શું કોષ કેન્દ્રીય કોષ કહેશું બરાબર છે કોષ કેન્દ્ર જેમાં હાજર છે વિકાસ પામ્યું છે તો બધા શું કોષ કેન્દ્ર કોષ છે જેમાં કોષ કેન્દ્ર છે નિમ્ન પ્રકારનું છે વિકસિત નથી એ આદિ કોષ કેન્દ્ર કોષકેન્દ્રીય કોષોમાં અનિકોષીય કોષીય અંગિકાઓ પણ ગેરહાજર હોય છે જે સુકોષકેન્દ્રીય કોષમાં આવેલી હોય આવી અંગિકાઓ ઘણા બધા કાર્યો કોષીય રસીય ભાગો દ્વારા અસ્પષ્ટ રીતે આયોજિત થતા હોય છે પ્રકાશ સંશ્લેષી આદિ કોષકેન્દ્રીય બેક્ટેરિયામાંનું ક્લોરોફિલ કોષરસીય પટલની પુટ્ટિકાઓ સાથે સંકળાયેલી હોય છે પરંતુ સુકોષકેન્દ્રીય કોષોની જેમ રંજકણોનું રંજકણો તેમાં હોતા નથી જો અહીંયા આદિ કોષ કેન્દ્રીય કોષ તમને સરસ રીતે આકૃતિમાં બતાવવામાં આવ્યો છે જોઈ શકો છો ત્યાર પછી આગળ જઈએ કોષ રસિસની વાત કરીએ સાયટોપ્લાઝમ જ્યારે આપણે ડુંગળીના છાલ તેમજ માનવના તાલના અંદરના કોષોનું હંગામી આસ્થાપન જોયું આપણે જોયું કે પ્રત્યેક કોષ મોટા પ્રદેશ કોષરસ પટલ દ્વારા આવરિત હતો હતો આ પ્રદેશ ખૂબ જ ઓછો અભિરંજિત ધરાવે છે તેને કોષરસ કે શું કારણ કે એ અભિરંજિત ઓછી માત્રામાં થાય છે કોષરસ એ કોષરસ પટલની અંદર આવેલું તરલ પ્રવાહી છે તે વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ ધરાવે છે તો આ કોષરસ જે છે ને એ ઘણી બધી અંગિકાઓ આ પ્રવાહી પદાર્થ છે કોષરસ છે બરાબર છે કોષરસ છે એ તો તરલ એટલે પ્રવાહી પદાર્થ છે
અને એમાં ઘણી બધી અંગિકાઓ જે આવેલી હોય છે આપણે નરી આખી જોઈ શકતા નથી, તો એની વાત હવે કરીશું આપણે. આ પ્રત્યેક અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે, તો હવે તેના વિશેની વિસ્તૃત માહિતી મેળવીએ. કોષીય અંગિકાઓ પટલ દ્વારા આવૃત હોય છે, પરંતુ આદિકોષ કેન્દ્રીય કોષમાં સ્પષ્ટ કેન્દ્રીય પ્રદેશ તેમજ પટલીય કોષીય અંગિકાઓની ગેરહાજરી હોય, એટલે કે આદિ જે વિકાસ કોષ કેન્દ્ર છે એમાં શક્ય નથી. શું કોષ કેન્દ્રીય કોષોમાં એ અંગિકાઓનો વિકાસ થયેલો હોય? પટલનું મહત્વ વાયરસના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય. વાયરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતો નથી, ધ્યાન રાખજો, વાયરસનું કોઈ પટલ હોતું નથી, તેથી તે ત્યાં જીવંત લક્ષણો ધરાવતા નથી, નિષ્ક્રિય રહે છે. બરાબર છે, જીવંત લક્ષણો ધરાવતું નથી. માટે આપણે જે તે સમયે એ અભ્યાસ કરેલો છે કે વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહે છે, આ સાચું છે, કારણ કે એમાં પટલ જેવી અંગિકા હોતી નથી. એ જીવંત લક્ષણ ધરાવતો નથી. જ્યાં સુધી તેઓ જીવંત શરીરમાં દાખલ ન થાય ત્યાં સુધી કોષને યાંત્રિક દ્વારા પોતાનું ગુણન તે કરી શકે નહીં, કે ત્યારે ત્યાં સુધી વાયરસ છે એ નિષ્ક્રિય અવસ્થામાં રહે છે અને એક જ. પરંતુ જે જીવન શરીરમાં દાખલ થવાની સાથે એ એકમાંથી બે, બેમાંથી ચાર અને વિકાસ પામી અને પોતાનો વૃદ્ધિનો તબક્કો આગળ વધતો હોય છે ત્યાં સુધી શરીરમાં એમના મળ્યો હોય છે. અહીંયા તમારો પ્રશ્ન છે કે નીચે કોષ કેન્દ્રીય કોષ અને તે શું કોષ કેન્દ્રીય કોષનો તફાવત આપેલો છે એના વિશેની માહિતી છે, તો ખાલી જગ્યા તમારે પૂરવાની છે. બરાબર છે, હું ખાલી એક યાદી આપી દઉં કે સામાન્ય અધિકોષ કેન્દ્રીય કોષ છે એનું જેનું કદ છે 1 માઇક્રોમીટર એટલે કે 10^-6 મીટર જેટલું. 1 માઇક્રોમીટર એટલે 10^-6 નો અર્થ થાય એકના છેદમાં 10^6 4, 5, 6 10 લાખ મીટર. એકના છેદમાં 10 લાખ મીટર જેટલું નાનું કદ ધરાવતું હોવાથી આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી. ત્યારે શું કોષ કે જેમાં કોષકેન્દ્ર સુવિકસિત છે, વિકાસ પામ્યો છે, એ 5-10 માઇક્રોમીટર જેટલું જ કદ ધરાવે છે. ઓકે, હવે આગળ તમે તમારે સમજી લેશો કોષક. હવે કોષીય અંગિકાઓ સેટ ઓર્ગેનેલ્સ વિશેની વાત કરું છું. પ્રત્યેક કોષ પોતાના દ્રવ્યને બાહ્ય પર્યાવરણથી અલગ રાખવા પટલ ધરાવે છે. મોટા તેમજ જટિલ કોષો જેવા કે બહુકોષીય સજીવના કોષો તેમની જટિલ રચના અને કારણે પહોંચી વળવા ઘણી જટિલ નાશક પ્રક્રિયાઓ દર્શાવતા હોય છે. આ જુદી જુદી પ્રક્રિયાઓ એકબીજાથી અલગ રાખવા માટે કોષ પટલથી આવૃત નાની રચના ધરાવે છે, એટલે કે એને પટલ જેવી રચના હોય છે. બરાબર છે, શુકોષ કેન્દ્રીય કોષની આ લાક્ષણિકતા તેને આદિકોષ કેન્દ્રીય કોષથી અલગ કરે છે. આમાંની કેટલીક અંગિકાઓ માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જ જોઈ શકાય છે અને એનું અવલોકન કરી શકાય છે, એના વિશેની માહિતી મેળવી શકાય છે. આપણે કોષ કેન્દ્રીય વિશે અગાઉના વિભાગમાં વાત કરી ચૂક્યા છીએ. બીજી કેટલીક અગત્યની કોષીય અંગિકાઓ વિશેનો વાત કે ચર્ચા આપણે કરીશું, જેમાં આવશે અંતઃકોષ રચના, ગોલ્ગી પ્રસાદન, લાઇસોસોમ્સ, કળાસૂત્ર અને રંજક કણો. હવે આ જે પોઈન્ટ છે એનો આપણે આગળ અભ્યાસ કરવા માંગીએ છીએ. સૌથી પહેલા આપણે જોઈએ, આપણે કોષકેન્દ્ર વિશેની અગાઉના વિભાગમાં વાત કરી ચૂક્યા છીએ અને આ બધી અંગિકાઓ વિશેની શરૂઆત કરીએ, તો પહેલા આવશે અંતઃકોષ રચના, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જેને ER તરીકે ઓળખીશું. અંતઃકોષ રચના પુટિકાઓ અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ રચના છે. તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકા જેવી રચના ધરાવે છે. અંતઃકોષ રચના પટલીય સંરચના કોષસ પટલની સંરચનાને મળતી આવે છે. અંતઃકોષ રચનાના બે પ્રકાર છે, ક્યાં ક્યાં? તો કે ખરબચડી કે કણિકામય અંતઃકોષ રચના. બરાબર છે, અને બીજી છે જ્યારે ખરબચડી કે કણિકામય છે એને ઇંગ્લિશમાં કહેશું રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જેને ER તરીકે ઓળખીશું, અને લીસી અંતઃકોષ રચના જેને ઇંગ્લિશમાં કહેશું સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જેને SCR તરીકે ઓળખીશું. તો હવે આપણે જે શીખી રહ્યા છીએ એ આવશે ખરબચડી કે કણિકામય અંતઃકોષ રચના વિશે.
સૂક્ષ્મદર્શક યંત્રમાં આ ઈ આ ની સપાટી પર વચરી દેખાય છે, કારણ કે તેની સપાટી પર કણો જેવી રચના હોય છે જેને રિબોસોમ્સ તરીકે ઓળખાય છે. તો રિબોસોમ્સ એટલે શું? તો જો પ્રશ્ન હોય તો તમે જવાબ મેળવી શકો છો. આ નવમો પ્રશ્ન મેં તમને આપેલો છે. ત્યાર પછી આગળ છે, બધા જ સક્રિય કોષમાં એ રિબોસોમ હાજર છે, તે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું એટલે કે પ્રોટીન છે એ શોષી લે છે, બરાબર છે. એટલે રિબોસોમ્સ છે એ શરીરમાં ખૂબ જ અગત્યની એક અંગિકા છે. તો રિબોસોમ્સ છે પ્રોટીન શોષે છે. ઈઆરના નિર્માણ પામેલા પ્રોટીન્સને કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાને પહોંચવાનું કાર્ય કરે છે. એસીએનએ કોષના અગત્યના કાર્ય માટે જરૂરી ચરબીના અણુ અને લિપિડ્સના નિર્માણ પણ કરે છે. આમાંના કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થવાથી આ ક્રિયા પટલના જૈવ સંશ્લેષણ તરીકે પણ ઓળખાય છે. કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. અલબત્ત બિન કોષમાં ઈઆર એટલે કે અંતકોષ રચનાની રચનામાં ઘણી વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાયરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. અહીંયા પ્રાણી કોષની એક સરસ મજાની રંગીન નામ નિર્દેશવાળી આકૃતિ તમને આપેલી છે, જોઈ શકો છો તમે. હવે એના વિશેની વાત આપણે અંગિકાઓ વિશેની વાત ચાલી જઈ રહી છે. તો તમારા પ્રોટીનનું સંશ્લેષણ કઈ અંગિકા કરે છે એની સમજૂતી તમે જોઈ લીધી. હવે આપણે પહેલા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. આઈપી ક્વેશ્ચન તરીકે ઓળખાય છે. કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે એક કોષરસના વિવિધ પ્રદેશમાં અંતઃકોષરસજાળ દ્રવ્ય વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસજાળ કોષીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓ યકૃતના કોષની એસઈઆર ઘણા વિષારી દ્રવ્યો એટલે કે ઝેરી દ્રવ્યો અને દવાઓને બિન વિષારક એટલે બિન ઝેરી બનાવવાની અગત્યની ભૂમિકા પણ એ ભજવે છે. તો ખૂબ સરસ અગત્યનું કામ આ અંગિકા કરે છે. હવે તમને સાથે સાથે વનસ્પતિ કોષની નામ પૂછવાળી રંગીન આકૃતિ આપી છે, એના વિશે બરાબર બધી જ અંગિકાઓ જોઈ લેશો. ત્યાર પછી આગળ જઈએ, ગોલ્ગી પ્રસાધન અથવા બીજી ભાષામાં કહેતો ગોલ્ગી કાર્ય, બરાબર છે. ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન છે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. તે પટલ દ્વારા આવી તંત્રની બનેલી રચના છે જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાયુક્ત એટલે કે ચપટી કોથળી જેવી રચના ધરાવે છે. આવી પુટિકાને સિસ્ટરની તરીકે ઓળખીશું. સોરી, અહીંયા સિસ્ટરની જે પ્રશ્ન છે હું બનાવતા ભૂલી ગયો અથવા કાઢતા ભૂલી ગયો છું, એ તમારી નજરમાં રાખશો. સિસ્ટરની કોને કહે છે? તો આ પટલો કેટલીક વાર અંતઃકોષરસજાળના પટલ સાથે જોડાયેલા હોય છે, તેથી તે જટિલ કોષીય પટલ તંત્રનો અન્ય ભાગ બનાવે છે. સિસ્ટમની દ્વારા ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષરસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવાનું કાર્ય કરે છે. પુટિકાઓમાં નિકોજનનું પેકેજિંગ કરવું અને રૂપાંતરણ કરવું તેમજ તેમાં રહેલા સંગ્રહ કરવાનું કાર્ય ગોલ્ગી પ્રસાધન એ ગોલ્ગી કાંઈ કરે છે. કેટલાક કિસ્સામાં ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ પણ કરે છે. ગોલ્ગી પ્રસાધન લાઇસોસોમ્સના નિર્માણ સાથે પણ સંકળાય છે, લાઇસોસોમ્સને પણ એ ઉત્પન્ન કરે છે. અહીંયા 1843માં કેમિલો ગોલ્ગી નામના જે વૈજ્ઞાનિકે ગોલ્ગીકાની શોધ કરી અને સરસ મજાની વાત મૂકી છે એ તમારી સમજ માટે છે. ખૂબ સારી રીતે સમજી લેજો અને વાંચી અને એના વિશેની યાદી તૈયાર કરજો. હવે હું તમને લાઇસોસોમ્સ વિશેની વાત કરવા માંગુ છું. કોષના ઉષ્ણ દ્રવ્ય કે કચરાના ત્યજતા એટલે કે ત્યજતા તંત્રના પ્રકાર તરીકે કચરાનો નિકાલ ત્યજતા મીન્સ નિકાલ તરીકે લાઇસોસોમ્સ અંગિકા આવી રહ્યો છે. કોઈ પણ બહારની બહારથી પ્રવેશતા દ્રવ્ય તેમજ તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરીને કોષને સ્વચ્છ કરવાનું કાર્ય લાઇસોસોમ્સ કરે છે. માટે જ લાઇસોસોમ્સ છે આત્મભારતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર સમજી લેજો. લાઇસોસોમ્સ છે એ તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરી નાખે છે, પોતે એને ગળી જાય છે, ખાઈ જાય છે અને સાથે સાથે કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય કરતી હોવાથી લાઇસોસોમ્સને આત્મઘાતી કોથળી તરીકે આપણે ઓળખીશું. બાહ્ય પ્રવેશદ્રવ્ય જેવા કે બેક્ટેરિયા, ખોરાક, જૂની અંગિકાઓ જે નાશ થવાને આરે હોય તેનું લાઇસોસોમ્સ વિઘટન કરે છે અને ટુકડા કરી નાખે છે, વિભાજન કરી નાખે છે અને નાના ટુકડાઓમાં
તેને ફેરવે છે લાઇસોસોમ્સ પાચન માટેની સક્રિય ઉત્સેચકો ધરાવતી હોવાથી બધા કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા પણ ધરાવે છે કોષીય ચયાપચય દરમિયાન વિષેપ સર્જાતા લાઇસોસોમ્સ પોતાના જ કોષોનું પાચન કરી નાખતી હોવાથી કોષ ઇજાગ્રસ્ત બને ત્યાં લાઇસોસોમ્સ તૂટે છે અને તે પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના કોષોનું પાચન કરી નાખે છે આથી લાઇસોસોમ્સને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે મોસ્ટ સાયન્ટિફિક ક્વેશ્ચન છે રાજી આઈપી મોસ્ટ સાયન્ટિફિક માં જે સમાજ પામશે હવે જોઈએ કણાફુગ જેને માઇટોકોન્ડ્રિયા તરીકે ઓળખીશું કણાફુગને કોષના શક્તિઘર તરીકે ઓળખીશું કણાફુત્ર બે આવરણ ધરાવે છે બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે એટલે કે એમાં છિદ્રિષ્ટ કાણા રહેલા હોય જ્યારે અંત આવરણ છે અંત પ્રવૃત્તિ ધરાવે છે આ પ્રવૃત્તિ એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટી પૂરી પાડે છે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ ઉર્જાની જરૂરિયાત હોય છે જે ઉર્જા એટીપી એડીનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એડીપી એટીપી આ સ્વરૂપમાં કણાફુગમાં એ મુક્ત થાય છે એટીપી એ કોષના ઉર્જાચલ કે શક્તિ ચરણ તરીકે કાર્ય કરે છે યાંત્રિક કાર્ય માટે અનેક નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહાય છે કણાફુત્ર અદ્ભુત અંગિકાઓ છે કારણ કે તેઓ પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે આથી કણાફુત્ર પોતાના કેટલાક પ્રોટીન્સનું નિર્માણ કરવા માટે પણ ક્ષમતા ધરાવે છે તો રંજકપણો વિશેની વાત કરીએ અહીંયા છે કે કણાફુત્રની કોષનું શક્તિઘર કે પાવર હાઉસ સામે છે આ વિડીયો છે બરાબર સમજી લેજો રંજકણો માત્ર વનસ્પતિ કોષમાં હોય છે તે પ્રકારના રંજકણો છે ક્રોમોપ્લાસ્ટ્સ અને લ્યુકોપ્લાસ્ટ બરાબર છે રંજકણો ક્લોરોફિલ રજદ્રવ્ય ધરાવતા હોવાથી તે હરિતકણો તરીકે ઓળખાય છે વનસ્પતિમાં હરિતકણો પ્રકાશ સંશ્લેષણ માટે ઘણા અગત્યના હોય છે હરિતકણો ક્લોરોફિલ સિવાય વધારાના પીળા કે નારંગી રંજકદ્રવ્યો પણ ધરાવે છે રંગહીન કણો પ્રાથમિક કક્ષાની ભૂમિકા ધરાવે છે જ્યારે સ્ટાર્ચ ચરબી અને પ્રોટીન્સ કણિકાઓમાં એ સંગ્રહે છે હરિતકણના આંતરિક આયોજનમાં ઘણા બધા અટલીય સ્તરો દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે જે દ્રવ્યને સ્ટ્રોમા કે આધારક તરીકે ઓળખીશું તેમની બાહ્ય સંરચના કણાસૂત્રને મળતી આવે છે કણાસૂત્રની જેમ રંજકણો પણ પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે તો અહીંયા એટીપી છે એ એડીનો ટ્રાઇફોસ્ફેટ બરાબર છે તો એટીપી છે એ શું કાર્ય કરે છે તો કે કણાસૂત્ર દ્વારા મુક્ત થતા કોષમાં ઉર્જા એ શક્તિ પૂરી પાડે છે માટે એટીપી સુકાસ્ત્ર શક્તિ ઘર તરીકે ઓળખીશું એટીપીનું પૂર્ણ નામ પણ આવ્યું છે ક્યાં ક્યાં પ્રકારના વિવિધ કાર્યો કરે છે કોષ એની વિશેની માહિતી લઈએ હવે આપણે જોઈએ રસ્તાની ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરી કોથળીઓ જેવી રચના ધરાવે છે રસ્તાની પ્રાણી કોષમાં નાના કદની હોય છે જ્યારે વનસ્પતિ કોષમાં એ મોટા કદની હોય કેટલાક વનસ્પતિ કોષ કેન્દ્રસ્થ રસ્તાની કોષના કદને 85-90% જેટલો ભાગ પણ રોકે છે વનસ્પતિ કોષમાં રસ્તાનીઓ કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે જે કોષને આશંકા કે બરડતા આપવાનું કાર્ય કરે છે કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યોનો સંગ્રહ રસ્તાનીઓમાં થાય છે જેમાં એમનો એસિડ શર્કરા વિવિધ કાર્બનિક એસિડ્સ અને કેટલાક પ્રોટીન્સનો સમાવેશ થાય છે અમીબા જેવા એકકોષીય સજીવો અન્નધાની માં ઉપયોગમાં લેવાયેલા ખોરાકના દ્રવ્યો ધરાવે છે કેટલાક એકકોષીય સજીવો વિશેષ પ્રકારની રસ્તાનીઓ પણ ધરાવે છે જે વધારાના પ્રાણી પાણીનો અને કેટલાક નકામ પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તો એ છે કોષ ક્યાં ક્યાં પ્રકારના વિવિધ કાર્ય કરે એની સમજો હવે તમારા પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્ન છે કે તમે અભ્યાસ કરીએ આ બે અંગિકાઓના નામ આપવાનું છે તમે તો ઘણી બધી અંગિકાનો અભ્યાસ કર્યો છે માંથી તમને ગમતી બે અંગિકા વિશેની માહિતી આપવાની છે જે તેમનું પોતાનું જનનિક દ્રવ્ય ધરાવે છે જો કેટલાક ભૌતિક કે રાસાયણિક કારણોસર કોષનું આયોજન નાશ પામે તો શું થાય એના વિશેની માહિતી આપવાની છે શા માટે લાઇસોસોમ્સને આત્મઘાતી કોથળી કહીશું એ ખૂબ જ આઈપી ક્વેશ્ચન છે એનો પણ અહીંયા સમાવેશ કર્યો છે અને કોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે તો એ બધું જ આપણે સમજી લીધું છે જેથી તમે સાચો જવાબ મેળવી શકો છો હવે આપણે જોઈશું પ્રત્યેક કોષ આ રીતે તેમની પોતાની રચના અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે કારણ કે તેમનું પટલીય આયોજન
અને અધિકારોની વિશેષ રીતે આયોજન થયેલું હોય છે. હવે આ કોષ પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે. કોષને વિવિધ કાર્યો કરવામાં મદદરૂપ થાય, જેને શ્વસન, પોષણ અને નકામા દ્રવ્યોનું દૂર કરી અને પ્રોટીન્સનું નિર્માણ કરવાનું કાર્ય પણ કોષ કરે છે. હવે કોષ વિભાજન. કોષ એ સજીવના પાયાનો અને બંધારણીય એકમ છે એ આપણે જાણીએ છીએ સાથે, તેમજ સજીવનો પાયાનો ક્રિયાત્મક એકમ પણ કોષ છે. કોષ વિભાજન સેલ ડિવિઝન. જૂના મૃત અને ઇજાગ્રસ્ત કોષના સ્થાને સજીવમાં કર્મનુસાર વૃદ્ધિથી નવા કોષનું નિર્માણ થાય અને પ્રજનન માટે જન્યુ કોષોનું નિર્માણ આવશ્યક છે. જે ક્રિયા દ્વારા નવા કોષોનું નિર્માણ થાય ત્યારે કોષ વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. તો નવો પ્રશ્ન છે 15મો, કોષ વિભાજન એટલે શું એ પણ તમે અહીંયા સમજી લીધું. કોષના બે પ્રકારો છે, સંભાજન અને અર્ધીકરણ. કોષની તે ક્રિયા કે જે વૃદ્ધિ માટે મોટે ભાગે થાય તે સંવિભાજન છે. આ ક્રિયામાં પ્રત્યેક એવા તો માતૃકોષ વિભાજનથી બે સમાન બાળકોષોનું નિર્માણ કરે છે. બાળકોષો માતૃકોષો જેટલા જ અંશો ધરાવે છે તે સજીવમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં એ મદદરૂપ થાય છે. તો અહીંયા એ નવો પ્રશ્ન તમે જોઈ લો કે સંવિભાજન એટલે શું. ત્યાર પછી આપણે જોઈએ પ્રાણીઓના અને વનસ્પતિઓના પ્રજનન અંગો અથવા પેશીના નિયત કોષો વિભાજન પામીને જનીન કોષોનું નિર્માણ કરે, જેઓ પછીથી ફલન પામીને સંતતિનું નિર્માણ કરે. તો ભિન્ન ક્રિયા દ્વારા વિભાજન પામે છે, જેને અર્ધીકરણ તરીકે ઓળખવામાં આવે છે. નો ક્વેશ્ચન છે 17મો કે અર્ધીકરણ એટલે શું એ પણ અહીંયા તમે જોઈ લીધું. જ્યારે કોષ અર્ધીકરણ દ્વારા વિભાજન પામે છે ત્યારે બે સ્થાને ચાર નવા કોષનું નિર્માણ કરે છે. માતૃકોષો કરતા નવા કોષો રંગસૂત્રની સંખ્યા અડધી હોય છે. શું તમે વિચારી શકો કે શા માટે બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા અડધી જેટલી ઘટેલી હોય છે? અહીંયા તમને એ અર્ધીકરણની સરસ નામ દેશવાળી આકૃતિ પણ સમજાવે છે અને તમારે માટેનો જે પ્રશ્ન છે એ સમજવા પ્રયત્ન કરશો. અહીંયા પ્રકરણ પૂર્ણ કરું છું. આશા રાખું છું તમે સાહેબ એ સમજી લીધું હશે. ન સમજાવ્યું તો બે વાર પાઠને વાંચો, સમજો અને જ્યારે ઓનલાઈન સેશન પૂરું થાય ત્યારે તમને ઉદ્ભૂત પ્રશ્ન છે એનું નિરાકરણ કરવા માટે પ્રયત્ન કરીશું. આવજો.